વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયમાં પ્રકરણ બે એક ચલ સુરે સમીકરણ એના વિશે ભણીશું તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી લેજો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે પદાવલી વિશે શીખેલા છીએ બેઝિક પદાવલી તો અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે થોડાક કે પાંચેક્સ બે એકસો છ ત્રણ ત્રણ એક્સ વત્તા વાય બે એક્સ વાય z, પાંચ એક્સ વાય જેડ વાયર વાય વાય વર્ગ તો આ બધા જે આપણને ઉદાહરણો આપેલા છે એ વિદ્યાર્થી મિત્રો બેઝિક પદાવલીના છે બરોબર અને નીચે અહીંયા આપણને થોડા સમીકરણના ઉદાહરણો આપેલા છે પાંચ એક્સ બરાબર પચીસ બે એક્સ ઓછા ત્રણ બરાબર નવ બે વાય વધતા પાંચ ભાગ્યા બે બરાબર સાડત્રીસ ભાગ્યા બે બરોબર તો આ બધા જે ઉદાહરણો આપેલા છે એ સમીકરણના છે અને અહીંયા આપેલા છે એ બેઝિક પદાવલીના તો અહીંયા બેઝિક પદાવલી અને સમીકરણની અંદર શું તફાવત વિદ્યાર્થી મિત્રો તો બેઝિક પદાવલી એની અંદર ફક્ત પદાવલી હોય છે જ્યારે સમીકરણ તો સમીકરણની અંદર વચ્ચે બરાબરનું ચિહ્ન હોય છે એટલે કે સમતાનું ચિહ્ન હોય છે સમતાનું ચિહ્ન બરાબરનું ચિહ્ન હોય છે એને સમીકરણ કહેવાય બરોબર તો અહીંયા આપણે જોઈએ તો બે એક ત્રણ બરાબર નવ આને સમીકરણ કહેવાય એના વચ્ચે બરાબરનું ચિહ્ન આવે છે ક્ષમતાનું માટે એને આપણે અહીંયા સમીકરણ કહીશું તો અહીંયા આપણે ચેપ્ટરનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ તો અહીંયા આપણે સમીકરણ વિશે તો સમજ્યા કે જે બેઝિક પદાવલી ની અંદર વચ્ચે બરાબરનું ચિહ્ન આવે તેને આપણે સમીકરણ કહીએ છીએ પરંતુ એક ચલ સુરેખ સમીકરણ વિશે અહીંયા આપણે ભણવાનું છે તો જે સમીકરણ છે સમીકરણની અંદર એક્સ વાય ઝેડ આ બધા અંગ્રેજી એબીસીડીના આલ્ફાબેટ એને ચલ કહેવાય એક્સ વાય ઝેડ આ બધાને ચલ કહેવાય તો જે સમીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો એક જ ચલ હોય એટલે કે ક્યાં તો ફક્ત એક્સ હોય કાતો વાય હોય તો બે એક્સ વત્તા ત્રણ બરાબર સાત તો આની અંદર એક જ ચલ છે તો આને વિધે મિત્રો એક ચલ સમીકરણ કહેવાય બરોબર તો આપણે અહીંયા એક ચલ સુરેખ સમીકરણ વિશે ભણવાનું છે અને અહીંયા એક ચલ તો આપણે જોયો અને એના પછી શબ્દ છે સુરેખ તો એક ચલ વાળું સમીકરણ આપણે ભણ્યા જોયું કોને કહેવાય તો હવે સુરેખ શબ્દનો અર્થ શું થશે તો જે સમીકરણની અંદર ચલનો ગાત એક જ હોય અહીંયા કોઈ ગાત નથી તો આપણે એને એક ગાત કહીશું તો ચલનો ગાત એક હોય એવા સમીકરણને સુરેખ સમીકરણ કહેવાય અહીંયા ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે વાય વત્તા વાય વર્ગ બરોબર અને નીચે સમીકરણની અંદર આપણે વાત જોઈએ તો કોઈ એક સમીકરણ આપણે લખીએ કે બે એક્સ ત્રણ ગાત ઓછા એક બરાબર નવ તો આની અંદર ચલનો ગાત ત્રણ છે માટે આને સુરેખ સમીકરણ કહેવાય નહીં બરોબર આને કહેવાય ત્રિગાત સમીકરણ જેની ત્રણ ગાત છે માટે તો અહીં આપણે એક ચલ સુરેખ સમીકરણ વિશે ભણવાનું છે અહીં આપણે જોઈશું તો સમીકરણ વિશે આપણને માહિતી આપેલી છે તો એક સમીકરણ આપેલું છે બે એક્સ ઓછા ત્રણ બરાબર સાત આ એક સમીકરણ આપેલું છે જેની અંદર અહીંયા જે છે એને ચલ કહેવાય વચ્ચે બરાબર છે એને સમતા કહેવાય અને સમગ્ર છે એને સમીકરણ કહેવાય અને એની અંદર જે આ બાજનો ભાગ છે એને ડાબી બાજુ કહીશું બે એક ત્રણ અને બરાબર સાત છે એને જમણી બાજુ છે માટે એને જબા કહીશું બરોબર સાતનો જે ભાગ છે એને જબા કહીશું બે એક ત્રણ છે એને ડાબી બાજુ એટલે કે ડાબા આપણને એક ઉદાહરણ આપેલું છે બે એક્સ ઓછા ત્રણ બરાબર સાત તો આનો ઉકેલ આપણે શીખી ગયા કે બે એક્સ ઓછા ત્રણ બરાબર સાત તો અહીંયા એક જ બાજુ ચલ આપેલો છે બરાબરની એક બાજુ ચલ છે અહીંયા આપણે બંને બાજુ ચલ હોય એટલે કે અહીંયા ઉદાહરણ આપેલું છે બે એક્સ ઓછા ત્રણ બરાબર એક્સ વત્તા બે બંને બાજુ અહીંયા ચલ આપેલો છે તો આનો જે ઉકેલ છે આપણે શોધતા શીખ્યા કે અહીંયા માઇનસ ત્રણ છે તો ડાબી બાજુ ફક્ત આપણે એકલા ચલને રાખવા માટે અહીંયા બંને બાજુ પ્લસ ત્રણ ઉમેરીશું તો માઇનસ ત્રણ પ્લસ ત્રણ બરાબર સાત વત્તા ત્રણ તો માઇનસ પ્લસ ત્રણ ત્રણ શૂન્ય એટલે બે એક્સ બરાબર સાત ને ત્રણ દસ બરોબર હવે અહીંયા ફક્ત એક્સ રાખવા માટે બે વડે બંને બાજુ ભાગીએ તો બે એક્સ ભાગ્યા બે બરાબર માટે અહીંયા બે બે ઉડી જશે અને અહીંયા બે પંચું દસ માટે એક્સ બરાબર પાંચ આપણને મળે તો અહીંયા એક ચલ બરાબરની એક બાજુ એ એક ચલ હોય એવા સમીકરણનો ઉકેલ શોધતા આપણે શીખ્યા આવે ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ કેવી રીતે શોધવો તો ચાલો જોઈએ બંને બાજુ ચલ હોય તેવા સમીકરણનો ઉકેલ અહીંયા આપણને સમીકરણ આપેલું છે બે એક્સ ઓછા ત્રણ બરાબર એક્સ વત્તા બે અહીં સૌપ્રથમ આપણે બંને બાજુ પ્લસ ત્રણ ઉમેરીશું એટલે કે અહીંયા માઇનસ ત્રણ છે પ્લસ ત્રણ ઉમેરીશું એટલે અહીંયા શૂન્ય થઈ જશે તો બે એક્સ ઓછા ત્રણ વત્તા ત્રણ બરાબર બે વત્તા ત્રણ માટે અહીંયા આ પદ શૂન્ય થઈ જશે માટે બે એક્સ બરાબર એક્સ વત્તા પાંચ થશે હવે બંને બાજુ આપણે એક્સ બાદ કરીશું કારણ કે અહીંથી આપણે એક્સને હટાવવો છે અને ડાબી બાજુ લઈ જવો છે માટે બે એક્સ ઓછા એક્સ બરાબર એક્સ ઓછા એક્સ વત્તા પાંચ માટે ડાબી બાજુ બે એક્સમાંથી એક્સ જશે માટે એક શૂન્ય એટલે અહીંયા ફક્ત પાંચ વચ્ચે તો આપણને જવાબ મળશે અહીંયા પાંચ એક્સ બરાબર પાંચ હવે આ જ સમીકરણને આપણે આપણી સાદી રીતે જો ગણીએ તો એને આ રીતે ગણાય કે બે જમણી બાજુ લઈ જ બે વત્તા ત્રણ બરોબર આપણે આ રીતે આ સરળ રીત કહેવાય માટે બે એક્સ બરાબર એક્સ વત્તા પાંચ થશે બે ને ત્રણ પાંચ થશે હવે આ એક્સને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ તો એ માઇનસ થશે કેમ કે આ બાજુ અહીંયા ધન છે માટે માઇનસ એક્સ બરાબર પાંચ બે એક્સમાંથી એક એક્સ બાદ થાય તો અહીંયા એક એક્સ વચ્ચે બરાબર પાંચ તો એક્સ બરાબર આપણને અહીંયા પાંચ મળે તો આ રીત આપણને સરળ પડે